ધરમપુરમાં છેલ્લા 6 માસમાં સર્પદંશના 607 કેસ આવ્યા સામે. એનિમલ સેવિંગ સોસાયટી દ્વારા સર્પદંશના બાદ સાપને પકડી જંગલમાં છોડ્યા. ધરમપુરના ડૉક્ટર DC પટેલની સારવાર લઈ 604 દર્દીઓને જીવનદાન મળ્યું. વલસાડ જિલ્લાના ધરમપુરમાં સર્પદંશના બનાવો અવારનવાર બનતા રહેતા હોય છે. ધરમપુરમાં છેલ્લા 6 મહિનામાં સર્પદંશના 607 કેસ બહાર આવ્યા હતા. આ તમામ દર્દીઓએ ધરમપુરના ડૉક્ટર DC પટેલ પાસે સારવાર લીધી હતી, જ્યારે આ સાપોને એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈ દ્વારા તેને પકડી જંગલમાં છોડવાનું કામ કર્યું છે. ધરમપુરના જંગલ વિસ્તારમાં સર્પદંશના બનાવો સતત બનતા રહેતા હોય છે. છેલ્લા 6 માસ દરમિયાન ધરમપુરમાં સર્પદંશની સારવાર આપતી સાઈનાથ હોસ્પિટલમાં સર્પદંશના કુલ 607 કેસ આવ્યા હતા. આ કેસો પૈકી 3 દર્દીઓના મોત નિપજ્યા હતા, જેમાં 2ના મોત કોમન ક્રેટ કાળો તરો અને 1નું મોત રસલ વાઇપર કામળીઓ સાપ કરડવાના કારણે થયા હતા, જ્યારે અન્યના જીવ બચી ગયા હતા. ધરમપુરમાં સર્પદંશની ઘટના બાદ સાપને પકડવાની પણ એક મોટી ચેલેન્જ હોય છે. કેટલાક કિસ્સામાં લોકો તેમને મારી નાખતા હોય છે, પરંતુ તેમને બચાવવાનું બીડું એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈના ધરમપુર શાખા દ્વારા લેવાય છે, જેમના કાર્યકર મુકેશભાઈ વાયાડને તેની જાણ થતાં તેઓ કોઈપણ પ્રકારના સાપો પકડવા પહોંચી જતા હોય છે અને તેને સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડી દેતા હોય છે. તાજેતરમાં છેલ્લા 2 દિવસમાં 3 સર્પદંશના કેસ સામે આવ્યા છે, જેમાં 2 મહિલા અને 1 યુવકને ઝેરી સાપ કરડ્યો છે, જેમાં મનોજભાઈ તેમની પથારીએ સૂતેલા હતા તે દરમિયાન તેમને સાપ કરડી ગયો હતો. ઉષાબેન અને રમણીબેનને છાણા અને લાકડા લેતી વેળાએ શિકારની શોધમાં બેસેલા ઝેરી સાપ કરડી ગયો હતો. તેઓએ તાત્કાલિક સાઈનાથ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલના ડૉક્ટર DC પટેલે આ કેસને ગંભીરતાથી લઈ સારવાર આપી તમામને નવું જીવનદાન આપ્યું હતું. સર્પદંશના 3 દર્દી અવારનવાર અલગ અલગ સમયે અહીં સારવાર માટે લાવવામાં આવેલા, તેમાં 2 કોબ્રા બાઇટના અને 1 કોમન બેટનું એટલે કે મનિયારનું. 2 કોબ્રા બાઇટના દર્દી ને ખબર હતી કે એમને સર્પદંશ થયો છે, અને 1 બાબરખરમ દર્દી એ લોકોએ પોતાના વ્હીકલમાં જેવો સર્પદંશ થયો એટલે તુરંત જ હોસ્પિટલમાં આવી ગયા. કચ્છી ગામના જે માજી દર્દી છે તેમણે 20 મિનિટ સુધી 108ને ફોન કરીને રાહ જોઈને ઘરે બેસી રહ્યા, પણ અલ્ટિમેટલી હોસ્પિટલ પર આવી ગયા. જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમનું હૃદયના ધબકારા સંભળાતા ન હતા, નાડી નહોતી ચાલતી, શ્વાસ પણ નહોતા ચાલતા, અને એને આપણે જે કહીએ કે મરણ પામેલા હોય એવું ડિક્લેર કરી શકાય, પરંતુ અમે તરફ થોડી કોશિશ કરી એટલે અમારી થોડી વારમાં હૃદયના ધબકારા ચાલુ થયા, હૃદય ચાલુ થયું, નાડી ચાલુ થઈ. ત્રીજું જે પેશન્ટ ખરું કોમન ક્રેટનો મનિયારનો, એને તો શું કરડ્યું તે ખબર નહીં પડે. એમને તો એવું કે રાતમાં કંઈક કદાચ તાવ આવી ગયો કે શું થયું તો કંઈ જ ખબર નથી. અલ્ટિમેટલી એનું પણ નિદાન અમે આખી હિસ્ટ્રી પરથી એને તપાસીને કોમન ક્રેટનું નિદાન મૂકીને વેન્ટિલેટર પર મૂકી દીધું. એને પણ સ્થિતિ સેમ જ હતી, ધબકારા પણ નહોતા ચાલતા અને એ પણ બહાર આવી ગયું. આજની તારીખે અત્યારે આટલા સમય પછી જે ઇન્જેક્શન ને જે બધી ટ્રીટમેન્ટથી હવે એ અત્યારે 3-3 દર્દી વેન્ટિલેટર પર તો છે. શ્રી સાઈનાથ હોસ્પિટલ ધીરુભાઈ ડૉક્ટરને ત્યાં એટલે કે DC પટેલને હોસ્પિટલમાં ડૉક્ટર DC પટેલે અમારા પર કોલ કર્યો, અમને જાણ કરી કે આપણે હોસ્પિટલમાં સ્નેક બાઇટના કેસ આવ્યા છે. તો સૌ પ્રથમ પહેલો કેસ તો બાબર ખડકના ઉષાબેન ઝાંઝર જે ઝરીફળિયા રહે છે એમને લાકડા અને છાણા કાઢતી વખતે 1 સ્નેક બાઇટ થઈ હતી, અને ત્યારબાદ એ પેશન્ટ તરત જ એમની પ્રાઇવેટ વ્હીકલ લઈને સાઈનાથ હોસ્પિટલમાં એડમિટ થયા હતા, અને ત્યારબાદ ડૉક્ટર DC પટેલે અમને એ રેસ્ક્યુ કોલ પર મોકલી હતા. ત્યાં લાકડા અને છાણા કાઢ્યા અને ત્યાં રેસ્ક્યુ માટે અમારી પૂરી ટીમ અમે ગઈ હતી. ખૂબ જ મહેનત કરી બાદ ત્યાંથી અમને કોબ્રા સ્નેક રેસ્ક્યુ કર્યો.
ત્યારબાદ અમે એ કોબ્રા સ્નેકને સાઈનાથ હોસ્પિટલમાં લાવ્યા અને ડીસી પટેલને એને પૂરી માહિતી આપી અને જાણકારી આપી. ત્યારબાદ અમને પાકી માહિતી મળી કે એ બેનને કોબ્રા બાઇટ જ થઈ હતી. તેવો જ એક કિસ્સો બીજો, કચ્છી ગામના રમણીબેન પટેલ જે માજી છે એમને લાકડા કાઢતી વખતે એક કોબ્રા બાઇટ થયેલી હતી. ત્યાં પણ અમને સરેજ ત્યાં રેસ્ક્યુ માટે મોકલ્યા અને તે રેસ્ક્યુ કર્યા બાદ એ કોબ્રાને પણ અમે શ્રી સાઈનાથ હોસ્પિટલમાં લઈ આવ્યા અને સરને પૂરી માહિતી સાથે પ્રૂફ થઈ ગયું કે આ માજીને પણ કોબ્રા બાઇટ જ થઈ હતી. તેવી જ રીતે એક બીજો કિસ્સો થયો હતો, મનોજભાઈ નંદગાંવના છે, એમને પણ એક રાત્રિ દરમિયાન જે સૂતી વખતે પથારીમાં જે એક કોમન ક્રેટ જે ઇન્ડિયન કોમન ક્રેટ કહે છે એ પથારીમાં સૂતી વખતે જ કરડી ગયા હતા. એમને પણ ખબર નહીં હતી, જ્યારે એમની તબિયત લથડી ત્યારે એઓ સાઈનાથ હોસ્પિટલમાં ડીસી પટેલને ત્યાં લઈ આવ્યા અને અહીંયા ટ્રીટમેન્ટ કરતી વખતે જાણવા મળ્યું કે આ સ્નેક કોમન ક્રેટ હતો અને બંને કોબ્રા અને કોમન ક્રેટની અંદર ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે. જો સમયસર ટ્રીટમેન્ટ ના મળે તો એ સર્પદંશ થયેલા વ્યક્તિનું મૃત્યુ થઈ શકે. એટલે અમે એક આ ચેનલના માધ્યમથી તમારે એક વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ સર્પદંશ થાય ત્યારે તમે નજીકની સારવાર હોસ્પિટલો તેમજ ધરમપુર તાલુકામાં શ્રી સાઈનાથ હોસ્પિટલ ડીસી પટેલના નિવાસસ્થાને જ્યાં એમની હોસ્પિટલ છે ત્યાં તમારે એ દર્દીને લઈ આવવું અને એમને સમયસર ટ્રીટમેન્ટ અપાવીને એ વ્યક્તિને સર્પદંશમાંથી ઉગારી શકીએ, એમનો જીવ બચાવી શકીએ. સરે જે હાર્ટબીટ એમનું એકદમ સ્લો થઈ ગયેલું હતું, જે એક જોઈએ તો એમ કહેવાય કે મરણ પથારીએ પડેલા હોય ને, તો પણ એ ડીસી પટેલ સાહેબ અને એમના સ્ટાફે ખૂબ જ મહેનત કરી અને એમનું પણ હાર્ટબીટ રેગ્યુલર ચાલુ થાય, કન્ટિન્યુ ચાલુ થાય એ રીતે ખૂબ જ સારા પ્રયાસો કર્યા. અને આ શ્રી સાઈનાથ હોસ્પિટલ ધરમપુરમાં ડૉક્ટર છેલ્લા 30-28 વર્ષથી એમનું કાર્યરત સેવા બજાવે છે અને સ્નેક બાઇટના એવા ઘણા એવા કિસ્સાઓ છે જેવા આજ સુધીમાં તો 17,000થી પણ વધારે કેસીસ થઈ ગયા છે, એમાં ઝેરી અને બિનઝેરી બંને છે. તો એમણે ખૂબ જ એવા સાપોને જે બાઇટ થયેલા એવા વ્યક્તિઓને જે મૃત્યુના અણીએ ગયેલા એમને પણ એવો ડૉક્ટર ડીસી પટેલ સાહેબે બચાવ્યા છે. એને અમે એક રેસ્ક્યુઅર તરીકે એક એમને આભાર માનીએ છીએ કે અમારા જેવા રેસ્ક્યુઅરને એક સલાહ સૂચન આપીને અમારું એક માર્ગદર્શન કરે છે. એટલે ડીસી પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી